नमस्कार, महत्वपूर्ण समाचारों आवी रह्या छे। भरूच थी के ज्यां आगनो बनाव सामे आव्यो छे। भरूच में दहेजनी एक केमिकल कंपनी में ब्लास्ट थयो छे। यशस्वी केमिकल कंपनी में बॉयलर फाटता दौड़धाम मची गई छे। दूर दूर सुधी धुमाड़ा जोवा मळी रह्या छे। तो दहेज में लागेली आगना धुमाड़ा घोघाना दरियाकांठे देखाई रह्या छे, एटला विकराळ प्रमाण में आग प्रसरी चुकी छे। महत्वपूर्ण समाचार आवी रह्या छे भरूच थी के ज्यां दहेजनी अंदर केमिकल कंपनी में बॉयलर फाटता दौड़धाम थई छे। अने दूर दूर सुधी आप जोई रह्या छो के ज्यां नजर करवामां आवे त्यां बस धुमाड़ा देखाई रह्या छे। मात्र टीवी 9 ने स्क्रीन पर जोई रह्या छो आप आ दृश्यो के ज्यां ब्लास्ट थता दौड़धाम मची गई छे। तो हाल फायर विभाग की गाड़ियों पहुंची चुकी छे अने आग ने काबू में लेवानो प्रयास करवामां आवी रह्यो छे। तो भरूचना दहेजनी आ घटना छे के ज्यां केमिकल कंपनी में ब्लास्ट थयो, केमिकल कंपनी में बॉयलर फाट्यू के जे बाद आग लागी अने आगे विकराल स्वरूप धारण कर्यु छे। समाचार भरूच थी के जे आप जोई रह्या छो, आपने बन्ने तस्वीरो दर्शावी रह्या छीए के ज्यां भरूच में आगनी घटना सामे आवी छे। तो अन्य तरफ घोघा बंदर पर थी तेना दृश्यो देखाई रह्या छे, धुमाड़ा देखाई रह्या छे। वधु विगतो साथे अमारा सहयोगी अंकित मोदी भरूच थी जोड़ायेला छे। अंकित, कई रीते आग लागी छे समग्र, अने हाल जणावो के केटली फायर विभाग नी गाड़ियों आवी चुकी छे, परिस्थिति काबू में खरी? जी, आ केमिकल कंपनी जी यशस्वी केमिकल कंपनी छे, तेमा बॉयलर मां तकनीकी खामी सर्जाता विस्फोट साथे ते फाट्यु हतु। घटना बाद धड़ाका साथे आग फाटी निकली हती अने तेना धुमाड़ा लगभग कही शकाय के 10 किलोमीटर दूर सुधी पण जोई शकाता हता। खास करीने जो घटनानी वात करे तो हजु फायरनी ब्रिगेडनी गाड़ियो घटनास्थळ तरफ रवाना करवामां आवी छे। સ્થિતિની ઉપર હજુ સુધી ક્યાં કોઈ જાનહાનિ છે કે નહીં તેની કોઈ વિગતો મળી રહી નથી, પરંતુ ફાયરની જે ઘટના બની હતી ઘટના બાદ તેના ઉપર નિયંત્રણ મેળવવા માટે અલગ અલગ સુરક્ષાની ટીમો પણ ત્યાં ઘટના સ્થળે રવાના કરી દેવાઈ છે અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ એટી ટીમે આ બાબતે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે। જી અંકિત, ખૂબ જ વિકરાળ પ્રમાણમાં આગ લાગી છે, આસપાસની કોઈ મિલકત કે કોઈ અન્ય ફેક્ટરી હોય તેને નુકસાન થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ખરી? જી ચોક્કસ, બોઇલર ખૂબ પ્રેશર થી કામ કરતું હોય છે અને તે ધડાકા સાથે ફાટે ત્યારે ચોક્કસ એક મોટો વિસ્ફોટ થતો હોય છે। ઘટનાને કારણે જે ઔદ્યોગિક વિસ્તાર છે દહેજ પોર્ટનો, આસપાસની કંપનીઓમાં જે ઓફિસોના કાચ ફૂટી જવાની ઘટના બની છે, જ્યારે ચોક્કસ કહી શકાય કે વિસ્ફોટના કારણે એક સ્થાનિક વિસ્તારમાં એક કંપન જેવો પણ અહેસાસ થયો હતો। જો કે હજુ સુધી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ છે કે કેમ, કોઈ ઇજાગ્રસ્ત થયા છે કે તેની હજુ સુધી સત્તાવાર વિગતો બહાર આવી શકી નથી। જી ચોક્કસ થી, અને જે કંપની છે કેમિકલ કંપની છે તેમના સત્તાધીશો સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? કંપનીએ કોઈ ઘટનાની બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। જો કે આ બાબતે ભરૂચ પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સહિતની અલગ અલગ ટીમોએ પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે। તેમના દ્વારા ઘટનાની પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે। કયા પ્રકારના કેમિકલના કારણે આ ઘટના સર્જાઈ હતી અને તેના કારણે કોઈ આસપાસના વિસ્તારના કોઈ જોખમ છે કે કેમ તે અંગે પણ તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને પ્રારંભે સૌથી પ્રાથમિકતા આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના ઉપર નિયંત્રણ મેળવવાને આપવામાં। જી અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યમાં કે જ્યાં ભરૂચના દહેજમાં આગ લાગી છે, કેમિકલ કંપનીમાં એક બોઇલર હતું તે બ્લાસ્ટ થયું અને ત્યારબાદ દોડધામ મચી ગઈ, આગ લાગી અને તે જે ધુમાડા નીકળી રહ્યા છે તે ઘોઘા પર જોઈ શકાય છે, એટલા વિકરાળ પ્રમાણમાં આગ લાગી છે। તો હાલ ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ચૂકી છે ત્યાં અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો અમારા સહયોગી ભાવનગરથી જોડાયા છે અજીત ગઢવી। અજીત, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે દહેજમાં આગ લાગી છે અને એટલી વિકરાળ પ્રમાણમાં આગ લાગી છે કે ઘોઘા પર પણ તેના દ્રશ્યો જોઈ શકાય છે? જી, અત્યારે વાત કરીએ તો જે નિસર્ગ વાવાઝોડાને લઈને અત્યારે અમે દરિયા કિનારે ઘોડા, જે ઘોઘાનો દરિયા કિનારો છે ત્યાં ઉભા હતા, ત્યાં અચાનક જ એવું જે ભૂકંપનો જે અવાજ હોય આંચકો આવે તે રીતે આખો બહુ મોટો અવાજ સાથે ભેદી અવાજ આવ્યો હતો। એટલે પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગી રહ્યું હતું કે દરિયાની અંદર કઈ થયું છે કોઈ જહાજની અંદર, પરંતુ તાત્કાલિક તંત્રનો સંપર્ક કરતા જ્યાં મળી સૂત્રો પાસેથી માહિતી મળી છે કે દહેજની અંદર કોઈ કંપની છે, ફેક્ટરીની અંદર ધડાકા સાથે વિકરાળ આગ લાગી છે તેવું જાણવા મળ્યું છે, જેને લઈને તંત્ર પણ અત્યારે એલર્ટ થયું છે અને તપાસ દહેજ અને ભાવનગરનું જિલ્લા વહીવટી તંત્ર છે તે પણ તપાસ કરી રહ્યું છે કે આગ કયા કારણોસર એ વિસ્તારમાં લાગી છે અને જે લાગી છે આગ અથવા જે અવાજ આવ્યો છે તે ચોક્કસ કયું લોકેશન છે।
અત્યારે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી છે કે દહેજની અંદર કોઈ ટોરેન્ટ નામની ફેક્ટરી કે કોઈ કંપની છે તેની અંદર આ ઘટના બનવા પામી છે। જી જી કોઈ એવી વિગતો પ્રાપ્ત થઈ છે ખરી કે આસપાસમાં જે અન્ય કંપની હોય કે તે અન્ય એકમો હોય તે પ્રભાવિત થયા છે કે કેમ? હજી સુધી કોઈ પણ પ્રકારની આ થોડી મિનિટો પહેલાની જ ઘટના છે એટલે હું ચોક્કસપણે કહી નથી શકાતું, પરંતુ થોડી જ મિનિટોની અંદર, કારણ કે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે આ સમગ્ર તપાસ માટે, અને ભરૂચ થી પણ જે વહીવટી તંત્ર છે તે તપાસ કરી રહ્યું છે કે એક્ઝેક્ટ આ ઘટનાનું કારણ શું છે અને આની અંદર નુકસાની શું છે અને એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને થોડી જ મિનિટોની અંદર સમગ્ર માહિતી વધારે બહાર આવશે। જી અજીત આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા બંને સહયોગી જે અમારી સાથે જોડાયેલા છે ભરૂચ અને ભાવનગરથી કે જે સમગ્ર પરિસ્થિતિ છે તેનાથી આપને વાકેફ કરાવી રહ્યા છીએ કે ભરૂચના દહેજમાં આગ લાગી અને ત્યારબાદ તેના જે ધુમાડા ઉડી રહ્યા છે તે ભાવનગરના ઘોઘા બંદર સુધી જોઈ શકાય છે। જે અવાજ આવ્યો ધડાકા સાથે તે ભાવનગર સુધી સંભળાયો છે, જેના પરથી અનુમાન લગાવી શકાય કે જ્યારે બોઇલર ફાટ્યું હતું ત્યારે કેટલા મોટા પ્રમાણમાં આ બ્લાસ્ટ થયો હશે। સાથે એવી પણ વિગતો સામે આવી છે કે આસપાસના જે અન્ય એકમો છે, જે અન્ય ફેક્ટરીઝ છે, ત્યાં પણ ઓફિસના કાચ તૂટ્યા હતા અને લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો, અને અત્યારે ફાયર વિભાગ હવે જહેમત ઉઠાવી રહ્યું છે, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે। જોઈ રહ્યા છો આપ આ દ્રશ્યો કે જે ભરૂચના દહેજ ગામમાં આ દુર્ઘટના સર્જાઈ છે કે જ્યાં એક કેમિકલ ફેક્ટરીની અંદર એક બોઇલર ફાટ્યું અને ત્યારબાદ આ બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ છે, અને હવે ફાયર વિભાગ સતત પ્રયત્નશીલ, કારણ કે જ્યાં નજર કરવામાં આવે ત્યાં દૂર દૂર સુધી ધુમાડા જોવા મળી રહ્યા છે। ભાવનગરના ઘોઘા બંદરથી પણ આ દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રકારની આ પરિસ્થિતિ છે, કારણ કે આગ એટલી ભયાનક માત્રામાં લાગી છે કે ભાવનગરના ઘોઘા બંદર પરથી પણ આ ધુમાડા જોઈ શકાય છે। તો જે રીતની પ્રાથમિક વિગતો સામે આવી છે કે જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે કોઈ વિગતો સામે નથી આવી, પરંતુ કેમિકલ કંપનીની અંદર બોઇલર ફાટ્યું, બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘોઘા બંદર સુધી તેનો અવાજ પહોંચ્યો હતો।